ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ, વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ, વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. નવા સમયની નવી વાર્તા, ભાવો મળે ન ઢોર ચારતા, પંચતંત્રની વાતો કરતા, ગપ્પા પણ અહીં ખરા મારતા. ચાંદો આપણો જાશે સ્કૂલ, સિંહ ભાઈ પણ આપણા કુલ, ખિસકોલીને શોપિંગની ટેવ, વાઘન જોઈએ એસી કેવું. ઇતિહાસની વાતોને વિજ્ઞાન તરફ માંડીશું મીઠ, ક્યાંક ફેક્ટ તો ક્યાંક ફેન્ટસી, જીવન ઘડતરની આશિક. ચાલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ, બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન, ધીરુબેન પટેલના સૌ, બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન, ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ, વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ. આજની વાર્તાનું નામ છે લડવામાં કોઈ નથી ભલાઈ. એક વખત એક સોસાયટી હતી, એમાં એક બહુ જ લડવાડિયા બહેન હતા. રોજ લડે બધા સાથે, કારણ હોય તોય લડે, કારણ વગર લડે, બસ એ એમનું ટોનિક. તો સોસાયટીના લોકોએ ભેગા થઈને નક્કી કર્યું કે આનો કંઈક રસ્તો કાઢો. તો રસ્તો એવો કાઢ્યો કે રોજ એક જણ સાથે તારે લડવાનું, બીજા કોઈની તારે સામે પણ નહીં જોવાનું. પેલીએ કહ્યું, ફાઇન, મને તો લડવા જોઈએ. અને લડતા લડતા એક દિવસ સામેના ઘરના બહેનનો વારો આવ્યો અને બહેન તો ગભરાઈ ગયા, ધ્રુજતા હતા. એ દિવસે એમના ત્યાં એક સાધુ સંત મહાત્મા એમના ત્યાં ભિક્ષા લેવા આવ્યા. એમણે કહ્યું કે દીકરી કેમ આજે આટલી ડરે છે? તો એણે કહ્યું કે આજે મારો વારો છે લડવાનો અને મને લડતા તો આવડતું નથી. તો સંતે કહ્યું સાધુએ કે તું ઘરમાં જતી રહે, તારા આઈ પેલા કી હોલમાંથી જોજે, હું બેઠો છું. અને સાધુ તો પદ્માસન લગાવીને બેસી ગયા આંખ બંધ કરીને. પેલી બાઈ સ્ત્રી આવી, એણે લડવાનું ચાલુ કર્યું. સાધુએ કોઈ જ જવાબ ના આપ્યો. લડી અડધો કલાક, ઘાંટા પાડી પાડીને, ચીસો પાડીને, કલાક, બે કલાક, ત્રણ કલાક થઈ ગયા, પણ પેલા સંત તો પદ્માસનમાં બેઠા હતા. છેવટે થાકી ગઈ અને એમના પગ પાસે બેસી ગઈ. તમે કંઈ બોલતા કેમ નથી, હું આટલું બધું બોલું છું? સંતે ધીમે રહીને આંખ ખોલી અને એક સરસ શાંત સ્માઇલ આપી અને એને કહ્યું કે હું આજે ચૂપ રહ્યો, તને કંઈ સમજાયું, તને કંઈ શીખવા મળ્યું? ત્યારે સ્ત્રીએ હાથ જોડ્યા અને કહ્યું કે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. ત્યારે સંતે એને સમજાવ્યું કે ઝઘડા કરવાથી, ઘાંટા પાડવાથી, લડવાડ કરવાથી, ગુસ્સો કરવાથી માત્ર તને જ નુકસાન છે. તારું બ્લડ પ્રેશર વધશે, તારું જ ખરાબ થશે, તારી તબિયત બગડશે. માટે આજથી તું મને એક વચન આપ કે આજની તને જે શીખ મળી એ પરથી તું કોઈની સાથે લડવાડ, ટંટો, ઝઘડા નહીં કરે, શાંતિથી રહીશ. પેલીએ કહ્યું કે હા. સોસાયટીના લોકોને ભેગા કર્યા અને એણે સંતની સાથે હાથ જોડીને બધાને પ્રોમિસ કર્યું કે આજથી મને મારી ભૂલ સમજાઈ ગઈ છે અને હવે હું કોઈની સાથે લડવાડ, ઝઘડા કરવાની નથી. અને સોસાયટીમાં સૌ શાંતિથી રહેવા લાગ્યા. પરોઢીએ પંખી જાગીને ગાતા મીઠા તારા ગાન, પરોઢીએ પંખી જાગીને ગાતા મીઠા તારા ગાન, પરોઢીએ મંદિર મસ્જિદમાં ધરતા લોકો તારું ધ્યાન,
રાહુ ન